નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ દિવાળીની. શુભ દીપાવલીનો આજનો દિવસ અને આજના સુંદર મજાના પવિત્ર દિવસ નિમિત્તે આપ સૌ કોઈને, આપના સમગ્ર પરિવારજનોને વિશ યુ વેરી 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 હેપી દિવાળી. દિવાળીનો આ શુભ પર્વ અને આ પર્વ નિમિત્તે આજે આપણે દિવાળી વિશે વાત કરવાના છે, દીપાવલી વિશે વાત કરવાના છે. જેમ આપણે બધા જ જાણીએ છીએ કે દિવાળીનું પર્વનું વિશેષ મહત્ત્વ હિન્દુ ધર્મની અંદર, હિન્દુ શાસ્ત્રોમાં પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. અને દિવાળીના આ પર્વ દરમિયાન દેવી દેવતાઓને પૂજવાનો, તેમની આરાધના કરવાનો, તેમને રીઝવવાનો પર્વ કહેવામાં આવતો હોય છે. અને આ પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, ગુજરાતી હોય અને ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર. જેમ મેં પહેલા જ વાત કરી કે દિવાળીની વિશેષ મહત્વતા રહેલી છે, દિવાળીના આ પર્વ નિમિત્તે આજે આપણે દિવાળીના મહત્વ વિશે, તેની સાથે જોડાયેલી પરંપરાઓ વિશે, તેની સાથે જોડાયેલી વિશેષતાઓ વિશે વાત કરવાના છે. અને તે માટે આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર દિલીપભાઈ રાવલ, કે જે જ્યોતિષાચાર્ય છે. દિલીપજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જી નમસ્કાર આપને અને સૌપ્રથમ તો આપના પરિવારજનોને દિવાળીના આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. જી દિવાળી, જી દીપોત્સવ, આ દિવસોમાં ઘરની બહાર કોડિયાઓમાં દીવાઓ પ્રગટાવવા અને મૂકવાની પ્રથા એટલે દિવાળી. વર્ષનો અંતિમ દિવસ કાર્તક સુદ એકમથી આસો વદ અમાસ, એટલે આસો વદ અમાસ એટલે વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી. અને ઘર ઘરમાં પ્રગટેલા દીવાઓ પ્રત્યેક ઘરમાંથી અંધકારનો નાશ કરે છે અને પ્રકાશ પાથરે છે. વર્ષો જૂના અંધકારને પ્રકાશનું એકમાત્ર કિરણ એ નષ્ટ કરે છે. દિવાળીનો આ દીપોત્સવ આપણને પ્રેરણા આપે છે અને અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારને જ્ઞાનના આ પ્રકાશથી દૂર કરી શકાય છે. જેમ ઘર ઘરમાં દીવો પ્રગટાવી આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ, તેમ પ્રત્યેક માનવના જીવનમાં જ્ઞાનદીપ પ્રગટાવી આ ઉત્સવ તો આપણે ઉજવીએ છીએ, એટલે કે દિવાળી. આ ઉત્સવને આવા જ્ઞાનદીપથી આપણે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. અને આ ઉત્સવ એ 5 દિવસનો છે, પરંતુ તેમાંના જે પ્રથમ 3 દિવસ એ આસો માસના છેલ્લા 3 દિવસ, જે પછીના 2 દિવસ એટલે કે બેસતું વર્ષ અને ભાઈબીજ, અને એ ભાઈબીજ અને બેસતું વર્ષ એક કાર્તક સુદ એકમથી શરૂ થાય છે કે નવા વર્ષમાં. અને ભાઈબીજના ઉત્સવ અને બેસતા વર્ષના ઉત્સવમાં છણાવટ કરીએ તો કાર્તિક માસના ઉત્સવમાં એટલે કે અહીં ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી એમ 3 ઉત્સવની છણાવટ આપણે કરી રહ્યા છીએ. અને એમાં ખાસ કરીને આજનો આ વિષય છે દીપાવલી. દીપાવલી એટલે કે દીપોત્સવ. તમસોમાં જ્યોતિર્ગમય, દીવો કરવાથી પ્રકાશ ફેલાય છે અને અંધકારનો નાશ થાય છે. અગાઉ જેમ આ 3 ઉત્સવ એટલે શક્તિઓ સાથે સંકળાયેલો આ ઉત્સવ છે, જે ધનતેરસ છે તે લક્ષ્મી સ્વરૂપ છે, કાળી ચૌદશ છે તે શક્તિ સ્વરૂપ છે, અને દિવાળી એ માં સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે. આ 3 શક્તિઓ જે ત્રિમૂર્તિ કહેવાય છે, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સાથે જોડાયેલા છે. ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ, ત્રિમૂર્તિના દર્શનમાં એક વાત સ્પષ્ટ કરી દઉં કે નિર્ગુણ, નિરાકાર, પરબ્રહ્મ, પરમાત્મા પોતાની ત્રિગુણાત્મક અને ત્રિશક્તાત્મક માયાથી યુક્ત થઈ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહારરૂપ 3 પ્રકારનું કાર્ય કરવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ રૂપે એ પ્રગટે છે. અને આમ બ્રહ્માની શક્તિ સરસ્વતી, વિષ્ણુની શક્તિ લક્ષ્મી અને શિવની શક્તિ કાલી, આમ ત્રિમૂર્તિના 3 દેવોના આ 3 શક્તિઓ સાથે કાર્યક્ષેત્ર સાથે વિષ્ણુ ભગવાન એનું પાલન કરી કાર્ય કરે છે. જ્યારે મહાસચિવની શક્તિ અને સાથે બ્રહ્મા સૃષ્ટિનું સર્જનનું કાર્ય કરે છે. શ્રી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી ભારતીકૃષ્ણ તીર્થજીએ આ કલ્યાણના શક્તિ અંકમાં આ 3નો અંદરનો સંબંધ એક સ્પષ્ટ રીતે સમજાવેલ છે. અને આ 3 દેવોમાં એક દેવનો વિચાર કરીએ તો બાકીના 2 દેવોમાં એક તેના સાડા અને બીજા તેના બનેવી થાય છે. તેવી જ રીતે 3 શક્તિઓ પૈકી અનેક શક્તિઓ વિચાર કરીએ તો બાકીની આ 2 જે શક્તિઓ છે, એ 2 શક્તિઓ એક તેની ભાભી અને બીજી તેની નણંદ થાય છે. 3નો આંતરિક સંબંધ નીચેની હકીકત પરથી સ્પષ્ટ થશે. ભાઈ, શક્તિ અને પતિ, શંકર, સરસ્વતી,
બ્રહ્મા પતિ, બ્રહ્મા લક્ષ્મી અને વિષ્ણુ, વિષ્ણુ કાલી અને શંકર, દેવી મા સરસ્વતીના ભાઈ શંકર છે અને બ્રહ્મા તેના પતિ છે. તેવી જ રીતે દેવી મહાલક્ષ્મીના ભાઈ બ્રહ્મા છે અને વિષ્ણુ તેના પતિ છે. દેવી મહાકાલીના ભાઈ વિષ્ણુ છે અને શંકર તેના પતિ છે. અને આ ત્રણેય શક્તિઓ અને ત્રિમૂર્તિના આ દેહ વર્ણોમાં પણ વિશિષ્ટતા રહી છે. અને શંકર અને તેમની બહેન સરસ્વતી શુભ્ર વર્ણના છે, જ્યારે વિષ્ણુ તેમની બહેન કાલી મેઘશ્યામ વર્ણના છે, અને બ્રહ્મા અને તેમની બહેન લક્ષ્મી સુવર્ણ જેવા વર્ણના છે. ભાઈ બહેનના વર્ણરંગોનો સરખા છે, તેના પતિ શંકરના સ્વભાવના કાર્ય માટે અનુરૂપ અને યોગ્ય છે. આમ ત્રણેય શક્તિઓ ત્રિમૂર્તિ સાથે ઉત્પ્રત થયેલી છે અને આંતરિક સંબંધોથી સંકળાયેલી છે. આમ આ દીપાવલી પર્વ એટલે કે તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું સિંચન કરતું પર્વ એટલે દીપાવલી. એકબીજા પ્રત્યે રાગદ્વેષ ભૂલીને પરસ્પર પ્રેમની ભાવના એટલે કે દીપાવલી. મનના જે ખરાબ વિચારોને દૂર કરી અને સારા વિચારો પ્રાપ્ત કરવાનું પર્વ એટલે દીપાવલી. આમ આ દીપાવલીના ઉત્સવનો પ્રથમ દિવસ એ દિવસના લોકો જે ધનનું પૂજન કરે છે તેને આપણે ધનતેરસ કહીએ છીએ. અને ત્યાર પછી આજના જમાનામાં લોકો તે ધનને તે રસ લઈ ધનમાં રસ રાખનાર લોકો આજે એ ધન તરફ ધન્યતાની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. ધન્યતા ત્યારે જ અનુભવાય જ્યાં લક્ષ્મી તરફ માની નજરથી જોવાય. લક્ષ્મી એ આપણી દાસી નથી, પરંતુ લક્ષ્મી તરફ માની નજરથી જોવાય છે. લક્ષ્મી આપણી દાસી નથી, પરંતુ માં જે કામ કરતી હોય તે દાસી પણ કરે, પણ બંનેના ભાવમાં અહીંયા જે પ્રેમમાં દરેક છે તે સમજીને લક્ષ્મી માં સમજવાનો, માની નજરે એ જોવાનો, આપણે કેળવવાનો આજનો આ દિવસ છે. આ તબક્કે અન્ય એક વાત સરસ સમજી લઈએ કે ભારતીય સંસ્કૃતિના જ્ઞાતાઓએ સમજાવ્યું કે લક્ષ્મીની પાછળ દોડનારા સમજવાની જરૂર છે કે લક્ષ્મી પોતે કોની પાસે જાય છે અને એ ટકે છે. એટલા માટે કહ્યું છે, ઉત્સાહ સંપાનનો સૂત્રમ ક્રિયાવિધિગ્ન વ્યસનેશક્તમ સુરમ કૃતજ્ઞમ દડસોહમ ચ લક્ષ્મી સ્વયં યાતિ નિવસહિતા. જે ઉત્સાહ સંપન્ન છે, આળસુ નથી, ઉદ્યમી છે, પોતાના કામને બરાબર જાણનારો છે, કોઈપણ પ્રકારના વ્યસનમાં આસક્ત નથી, અને કરેલા ઉપકાર અને પ્રેમ રાખનાર જે કૃતજ્ઞ છે, મૈત્રીમાં જે દ્રઢ છે, એવા માણસને ઘરે લક્ષ્મી સ્વયં વાસ કરવા જાય છે. આજના લક્ષ્મી પૂજાના દિવસે ઉપરોક્ત ગુણો આપણામાં લાવવા માટે પુરુષાર્થ કરવાની જે પ્રતિજ્ઞા કરવાની આજે લક્ષ્મી પૂજાના દિવસે દેવી મહાલક્ષ્મીના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને મહાલક્ષ્મીનું પૂજન એ સર્વક્ષણ અને પાલનની શક્તિ છે. શક્તિયુક્ત ભગવાન વિષ્ણુ જગતનું જે સંચાલન અને પાલન કરે છે, અને તે બ્રહ્માની બહેન છે, તેથી સુવર્ણ જેવા વર્ણવાળી જે જીવનમાં સમૃદ્ધિ અને જે ભાગ્ય સુખ અને સંપત્તિનું સૌભાગ્ય નિર્માણ કરવા જે લક્ષ્મી છે, અને એ લક્ષ્મી આપણે જગતની આદિમ શક્તિનું જે તે રૂપ છે, આદ્ય ઋષિ મુનિઓએ જે રૂપમાં તેની અનુભૂતિ કરી છે, અને જે રૂપમાં લક્ષ્મીજીનું સ્વરૂપ છે તે અસ્તિત્વમાં આવ્યું, આવા લક્ષ્મી શ્રી સ્વરૂપ નિહાળી અને ઋષિઓએ તેમને કહ્યું છે કે શ્રી સુક્તમના પાઠ દ્વારા આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસામાં તે શોભાયમાન છે. જી જી ચોક્કસ. તો જે પ્રકારે આપે દિવાળીનું મહત્વ અને તેની વિશેષતા જણાવી અને તેની પાછળ જે કથા જોડાયેલી છે તે પણ જણાવી, ત્યારે આજનો આ દિવસ ખાસ કરીને વેપારીઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવતો હોય છે. વેપારીઓ માટે, વેપારી જગતની અંદર આજના દિવસનું જે સવિશેષ મહત્વ રહેલું છે તેના વિશે આપની પાસેથી જાણવા માંગીશ કે શા માટે વેપારીઓમાં આજના દિવસનું આટલું વિશેષ મહત્વ રહેલું છે અને આજના દિવસે ચોપડા પૂજન પણ કરતા હોય છે, અને તે સાથે જ કઈ વિધિ તેમના માટે, વેપારીઓ માટે પણ જે દર્શક મિત્રો અત્યારે હાલ કાર્યક્રમ જોઈ રહ્યા હોય તો તેમના માટે પણ એવી કોઈ ખાસ વિધિ ચોપડા પૂજનની આપ જણાવી શકશો? આપે બહુ સરસ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. વેપારી વસંતે લક્ષ્મી, વેપારી મિત્રો કાર્તક સુદ એકમ થી આસોવદ અમાસ એટલે કે દિવાળી, દિવાળીના પર્વ એટલે વર્ષનો અંતિમ દિવસ. વેપારીઓ માટે હિસાબ કિતાબનું એ વર્ષનો દિવસ,
વેપારીઓ દર વર્ષે એનું ચોપડા પૂજન કરે અને મા લક્ષ્મી અને મા સરસ્વતીનો સમન્વય થાય અને નિષ્ઠાપૂર્વક એમનો સરસ મજાનો વેપાર વાણિજ્ય અને એમાં વિકાસ થાય તે માટે વેપારીઓ હંમેશા એ ગ્રાહકને પોતાના પ્રભુ માને છે. અને એમનું મહત્ત્વ એટલા માટે છે, સદીઓથી પરંપરા ભારતીય સનાતન સંસ્કૃતિમાં વેપારે વસંતે લક્ષ્મી અને વેપાર એ જે પાર વિનાનો જેને વેપાર કહેવાય છે. વેપારી એ પાંચ દિવસના પર્વમાં વર્ષના અંતિમ દિવસ એટલે કે જે દીપાવલી, દીપાવલીના દિવસે સપરિવાર સાથે બધા જે ભાગીદારો હોય તે એ ભેગા મળી રાત્રિના સમયે એ મહાલક્ષ્મીનું પૂજન કરે છે, વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે. જે જગ્યાએ જે વ્યવસાય છે, વ્યવસાયના સ્થાન ઉપર ત્યાં પવિત્રીકરણ શુદ્ધતા સાથે પવિત્રતા સાથે એ વેપાર કરતા જે અંતિમ દિવસે તો એ મહાલક્ષ્મીનું પૂજન કરી અને મહાલક્ષ્મીને પ્રાર્થના કરે છે કે મારાથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, મારો કોઈ પણ ગ્રાહક આવે એની પ્રગતિ થાય અને ઉત્તરોત્તર દરેકનો વિકાસ થાય અને અહીંયા અમારા વેપાર વધે એ માટે મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી એ ત્રિગુણાત્મક સન્મુખ એ ત્રણેય દેવીઓ સાથે સન્મુખ રહી ભગવાનને પ્રાર્થના કરે છે, વિષ્ણુ ભગવાનનું આરાધના કરે છે અને બ્રહ્મદેવ, બ્રાહ્મણદેવ ત્યાં તેમને વેપારીઓને પૂજા કરાવે છે. ચોપડાઓની લખે છે, શ્રી સર્વા શ્રી સરસ્વતી નમઃ, શ્રી મહાલક્ષ્મી નમઃ, શ્રી વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હાલના યુગમાં તો કોમ્પ્યુટરના મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા, પરંતુ આજે પણ એવા જે વેપારી મિત્રો છે જે જૂના જમાનાના જે ચોપડાઓ અને ચોપડાઓની અંદર દોરી બાંધેલી હોય અને શ્રી સવાથી અને એમાં હાથથી લેખિત કાર્ય કરે છે અને ચોપડાઓનું પૂજન થાય છે અને શ્રી સવા લખી અને એનો શ્રી ગણેશ કરે છે. અને ચોપડાઓનું જે પૂજન છે એનું ખૂબ મહત્વ રહેલું છે. ચોપડા પૂજન જેને કહેવાય છે એમાં મા સરસ્વતીની આરાધના રહેલી છે, જેમાં મહાલક્ષ્મીની શક્તિ રહેલી છે અને મહાકાલીની ત્યાં શક્તિ રહેલી છે. આવી રીતે એ ચોપડા પૂજન દ્વારા હંમેશા એમનો વિકાસ થાય, પરિવારનો નિર્વાહ થાય અને સર્વનું જગતનું કલ્યાણ થાય એ હેતુથી આ ચોપડા પૂજનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. જી ચોક્કસ. તો વેપારીઓ માને ખાસ કરીને ચોપડા પૂજન આજના દિવસે કરવામાં આવે છે, દિવાળીનો આજનો દિવસ, અને આ દિવસ નિમિત્તે સૌ કોઈ વેપારીઓ પોતાના ધંધા માટે, રોજગારી માટે ચોપડા પૂજન કરતા હોય છે અને વર્ષમાં જ્યારે એક વખત આ ચોપડા પૂજન કરવામાં આવે છે તેને આજનો જ દિવસ પસંદ કરવામાં આવે છે. તો તેના પાછળનું કારણ અને મહત્વતા વિશે આપણે વાત કરી, દિલીપજીએ તેના વિશે આપને સમજાવ્યું, પરંતુ તે સાથે દિલીપજી દિવાળીનો પર્વ છે અને આ પર્વ નિમિત્તે ખાસ કરીને દિવાળીનો જે તહેવાર છે તે દેવી દેવતાઓને રીઝવ નો તહેવાર કહેવાય છે, તેમની પૂજા આરાધના કરવાનો તહેવાર કહેવાય છે. તો એક સમગ્ર પરિવાર, એક સાથે પરિવારના દરેક સદસ્યો બેસીને કયા પ્રકારની પૂજા કરે તો તેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થશે, શું કહેશો આપ? બહુ સરસ, આપે સરસ પ્રશ્ન કર્યો છે બેન. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોમાં જે આપણા 16 સંસ્કાર રહેલા છે અને એમાં દરેક વ્યક્તિના પોતાના આરાધ્ય દેવ હોય છે, પણ સૌ પ્રથમ પોતાના પિતૃઓનું પૂજન કરે. આ દીપાવલી પર્વમાં પોતાના પિતૃઓનું પૂજન કર્યા બાદ અહીંયા ગજાનન ગણપતિ રિદ્ધિસિદ્ધિ સાથે તેમનું પૂજન કરે અને પોતાની જે કુળદેવી છે એ કુળદેવીની આરાધના કરે અને કુળદેવી બાદ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ બાબતમાં હું સ્પષ્ટતા કરીશ કે આપણી સપ્તસતી એટલે કે જેને ચંડીપાઠ કહીએ છીએ, જેમણે માર્કંડે મુનિએ એમને આલેખન કર્યું છે અને એ માર્કંડે મુનિજીએ સપ્તસતીના પાઠ દ્વારા ચંડીપાઠના કવચ, કિલક, અર્ગલા, તેરજના અધ્યાય અને શિવકુંજિકા સ્તોત્ર દ્વારા એનું આરાધના કહી શકાય. એ પર્વમાં સૌથી પ્રથમ પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂર છે, બ્રહ્મચર્ય પાળવું એ અતિ આવશ્યક છે અને એ પર્વ દ્વારા આપણે જે અનુષ્ઠાનના ભાગરૂપે દીપાવલી પર્વે આપણાથી કોઈના પ્રત્યે રાગદ્વેષ ન રાખો, સર્વને આત્મા સુ પરમાત્મા બીજાની તરફ કોઈ દ્વેષભાવ ન રાખો અને સૌને પ્રેમથી મળવું અને હાસ્ય સાથે, આનંદ સાથે
એની સાથે આપણે વ્યવહાર એવો રાખવો, અને જે વ્યવહારથી આપણા ઘરે હંમેશા સારી લક્ષ્મી આવતી હોય છે. જી જી, ચોક્કસ. સમગ્ર પરિવાર જો એક સાથે બેસીને આ પૂજા કરે તો તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે. ખાસ કરીને દિવાળીના દિવસે કયા દેવી દેવતાઓની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે તેના વિશે આપની પાસેથી જાણવા માંગીશ દિલીપજી. અને તે સાથે જ પૂજાની અંદર કયા કયા દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ, કયા કયા દ્રવ્યોના ઉપયોગથી જે નવા વર્ષની શરૂઆત છે તે ખૂબ જ સુંદર રીતે થતી હોય છે, અને કયા દ્રવ્યોનો ઉપયોગ ટાળવો જોઈએ, શું કહેશો આપ? જી બેન, આપે ખૂબ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. કારણ કે પૂજામાં દ્રવ્યનું પણ મહત્વ છે. સૌ પ્રથમ તો આ 5 દિવસના પર્વમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી, જે દુર્ગા સપ્તસતીનું આરાધના કરવી જોઈએ. ત્યાર પછી આપણી જે કુળદેવી હોય એ કુળદેવીને ખાસ યાદ કરી અને આપણે એમની પૂજન કરવું જોઈએ. કોઈને મહાકાળી કુળદેવી હોય, કોઈની મા ચામુંડા પૂજ હોય, કોઈની મા બ્રહ્માણી હોય, કોઈની મા ઉમિયા હોય, તો એ કુળદેવીની ખાસ પૂજા બતાવી છે. ત્યાર પછી એ 5 દિવસના પર્વમાં અહીંયા એક હનુમાનજી, જે કાળી ચૌદશનો જો દિવસ હોય અને એની રાત્રિ હોય, તો કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ તેમજ ભૈરવજીની ઉપાસના પણ કરી શકાય. અને અમાવાસ્યાનો દિવસ એટલે મહાદેવજીનો પર્વ કહેવાય, અને અમાસ આમ એકંદરે બધા એને બરાબર યોગ્ય સારું અમાસનું મુહૂર્ત જોતા નથી, પણ શાસ્ત્રમાં અમાસને ખૂબ જ પવિત્ર બતાવ્યું છે અને ઉત્તમ દિવસ અમાસને બતાવ્યો છે. અને અમાસ એટલે દીપાવલી, એટલે કે દીપોત્સવનો તહેવાર. દિવાળીના દિવસોમાં આપણે મહાલક્ષ્મીની પૂજા કરી શકીએ, વિષ્ણુ ભગવાનની આરાધના કરી શકીએ, અને ભગવાન શિવની પણ આરાધના કરી શકાય. અને તમને જ્યાં ઈષ્ટદેવ હોય, તમને જ્યાં શ્રદ્ધા હોય, એ શ્રદ્ધાની પૂજા આપ કરી શકો. પણ એની સાથે દ્રવ્યની વાત કરી કે કયા દ્રવ્યથી પૂજા કરી શકાય, કયા દ્રવ્યની સાથે પૂજા ન કરી શકાય, તો એની હું સ્પષ્ટતા કરું આપને. જ્યારે મહાલક્ષ્મીની પૂજા હોય તો મહાલક્ષ્મીને ખાસ અહીંયા મહાલક્ષ્મીની પૂજા માટે શ્રી સૂક્તના પાઠ દ્વારા સરસ મજાનું ગાયનું ઘી હોય અને કેળાનો હોમ આપી શકાય છે, કમળ કાકડીનો હોમ આપી શકાય છે. મહાકાળીની પૂજા હોય તો શક્તિના દ્રવ્યો દ્વારા, જે દ્રવ્યો છે એ શક્તિની તલ છે, ધૂપ છે, ગુગળ છે, અને ગુગળ દ્વારા આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે એ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે. ખાસ એમને ગુગળ જે ધૂપ કહેવાય છે એ ધૂપનો બહુ મહિમા બતાવ્યો છે. ત્યાર પછી આપ દેવી દેવતા હનુમાનજીની ઉપાસના, ભૈરવજીની ઉપાસના કરતા હો તો આપ એના અનુસંધાનમાં શ્રીફળ અને જે તેમનું સાહિત્ય દ્રવ્ય છે એમાં કાળા અડદ છે એનું સ્થાપન કરાય, અને હનુમાન ચાલીસાના પાઠ થાય, અને હનુમાનજીના આ સુંદરકાંડના પાઠ દ્વારા પણ હનુમાનજીને આરાધના કરી શકાય. ભગવાન શ્રી રામચંદ્રની પૂજા, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, એ પણ આપ વિશેષ અબીલ ગુલાલ કંકુ અને કાળા તલ, સફેદ તલ, ગાયનું દૂધ, ગાયનું ઘી, નૈવેદ્ય, અષ્ટવિધ પ્રકારના આ પૂજાની સામગ્રી છે, અને પૂજાની સામગ્રી દ્વારા આ રીતે આપ ચોપડા પૂજન, ધનતેરસની પૂજા, અને આપ આમ તો જોવા જાઓ તો 11 વ્રત શરૂ થાય છે, 11, ત્યાર પછી વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષે અને ભાઈબીજ, આવા આ 7 દિવસનું પર્વ આમ તો ગણાય, પરંતુ આપણે 5 દિવસનો મહિમા બતાવ્યો અને આમાં આ રીતે દ્રવ્ય વાપરી શકાય છે. જી ચોક્કસ. જે પ્રકારે આપે કહ્યું કે કયા કયા દ્રવ્યોનો ઉપયોગથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે, આજે દિવાળીનો દિવસ છે ને, આ દિવસના નિમિત્તે સૌ કોઈ વેપારીઓ હોય કે પછી નોકરીદાર હોય, સૌ કોઈ લોકો પોતાના પરિવારની સાથે બેસીને દિવાળીનું પૂજન કરતા હોય છે, ચોપડા પૂજન કરતા હોય છે, માતા અને દેવી દેવતાઓને રીઝવવા માટેના સંપૂર્ણ પ્રયાસો પણ કરતા હોય છે. ત્યારે દિવાળીનો દિવસ એ દરેક વસ્તુ માટે શુભ ગણવામાં આવતો હોય છે. કોઈ નવી વસ્તુ ઘરમાં વસાવી હોય અથવા તો કોઈ નવા કાર્યની શરૂઆત કરવી હોય તો ચોક્કસ દિવાળીનો આ પર્વ એ આખો દિવસ તેને શુભ માનવામાં આવતો હોય છે. પણ એવું કોઈ સ્પેસિફિક મુહૂર્ત કે સમયગાળો આપની પાસેથી જાણવા માંગીશ કે જે સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુ વસાવે અથવા તો પૂજા કરવા માટેનો એવો શ્રેષ્ઠ સમય, ઉત્તમ સમય આપની પાસેથી જાણવા માંગીશ. જ્યોતિષ શાસ્ત્રમાં આપણા ભારતીય સનાતન સંસ્કૃતિમાં પંચાંગ, જ્યોતિર્વિદ દ્વારા પંચાંગ બહાર પડે છે, અને પંચાંગની અંદર એનો સમય આપવામાં આવે છે, અને એ સમય દ્વારા આપણે એનું પૂજન અર્ચન કરવાથી વધારે ફાયદો થાય છે. ખાસ કરીને અમાવાસ્યાનો દિવસ એટલે દીપોત્સવ, દીપાવલી, એ આખો દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. તેમ છતાં એમાં લાભ અને અમૃત ચોઘડિયા જોવાય છે કે કાળ ચોઘડી નથી તે જોવાય છે, અને આવી રીતે નવું કંઈ સાધન ખરીદવું હોય તો લોકો અમાસ પસંદ નથી કરતા.
પણ મિત્રો એવું નથી, શાસ્ત્રમાં બધા જ દિવસો શ્રેષ્ઠ છે અને એમાં આ તો ખાસ તહેવારોનો દિવસ છે અને એમાં અમાવાસ્યાનો દિવસ એટલે શ્રેષ્ઠ દિવસ છે, ઉત્તમ દિવસ છે, મા લક્ષ્મીજીનો દિવસ છે, મા સરસ્વતીનો દિવસ છે. દીપોત્સવ અને દિવાળીનો પર્વ જે અંધકારમાંથી જે આપણને પ્રકાશમાં લઈ જાય છે તે ઉત્સવ એટલે દિવાળીનું પર્વ. જી જી ચોક્કસ. તો અંધકારના માર્ગ થકી પ્રકાશના માર્ગ તરફ લઈ જતો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ જેને કહેવામાં આવતો હોય છે દિવાળી. દિવાળીમાં કોઈ એક એવું ઘર નહીં હોય કે જ્યાં દીવા નહીં થતા હોય અથવા તો માતા દેવી દેવતાઓની પૂજા નહીં થતી હોય, દેવી દેવતાઓને રીઝવવાના પ્રયાસ ના કરવામાં આવતા હોય. કારણ કે આ જ સમયગાળો છે, આ જ સમયગાળા દરમિયાન જ્યારે નવા વર્ષની પણ શરૂઆત થતી હોય ગુજરાતી કેલેન્ડર મુજબ અને ગુજરાતી લોકો માટે ખાસ કરીને નવા વર્ષની શરૂઆત થતી હોય, નવા વર્ષનો પ્રારંભ થતો હોય તો તેમના માટે પણ આ એક મોટો પર્વ, સૌથી મોટો પર્વ માનવામાં આવતો હોય છે દિવાળીનો આ પર્વ છે. આ પર્વની સાથે અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ પરંપરાઓ પણ જોડાયેલી છે. દિલીપજી, તો આ પરંપરાઓ વિશે આપની પાસેથી જાણવા માંગીશ કે કયા પ્રકારે અલગ અલગ માન્યતાઓ અને અલગ અલગ પરંપરાઓ જોડાયેલી છે. આપનો પ્રશ્ન બહુ સરસ છે અને માન્યતાઓ થી આખું સમગ્ર વિશ્વ અહીંયા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, આપણે શ્રદ્ધા તરફની વાત કરીશું, અંધશ્રદ્ધાને આપણે જાકારો આપવો છે. અને જે લક્ષ્મીજીના સ્વરૂપો છે, જેમ કે ગજારૂપ લક્ષ્મી, લક્ષ્મીનું વાહન હાથી છે અને ભારતીય સંસ્કૃતિમાં હાથી ભૌતિક ઐશ્વર્યનું પ્રતીક છે. સંસ્કૃત ભાષામાં ગજાંતે લક્ષ્મીનો શબ્દ પ્રયોગ ગજાંત લક્ષ્મી કરવામાં આવે છે, જેને ઘેર હાથી ઝૂલતા હોય એવી લક્ષ્મી. લક્ષ્મીજીએ પોતાનું વાહન હાથી શા માટે પસંદ કર્યું અને હાથીમાં કયા કયા ગુણો છે વગેરે બાબતો વિચાર અત્યારે સ્થાને નહીં ગણાય, પરંતુ અહીંયા રૂઢિ પરંપરાને આપણે ધ્યાનમાં રાખીને શ્રદ્ધાથી કરેલું કર્મ ક્યારે નિરર્થક જતું નથી. ઈશ્વર પ્રત્યેની અતિમ શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવાત્મકતા સાથે રહેલી ભક્તિ હંમેશા ફળદાયી બને છે. પરંતુ તેના શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ બતાવેલા નિયમો, એમાં પવિત્રતા, બ્રહ્મચર્ય અને સમરસતા, સૌભાવના અને માને કાલી ગયેલી ભાષામાં પ્રાર્થના કરવાથી, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને પ્રાર્થના દ્વારા હંમેશા એ ઈશ્વર તરફ એ આપણી પ્રાર્થના પહોંચે છે. આમ આપણે જોઈએ તો એ પ્રાર્થના દ્વારા આપણને એક મનની શાંતિ મળે છે અને ઘણો બધો વિકાસ પણ થાય છે અને વિકાસ દ્વારા હંમેશા નવસર્જન થાય છે અને નવસર્જનથી હંમેશા સમાજની અંદર, સંસારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યતા આપણને મળે છે. જી જી ચોક્કસ. તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે અલગ અલગ પરંપરાઓ અને માન્યતાઓ પણ જોડાયેલી છે દિવાળીના આ દિવસ નિમિત્તે. વેપારીઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે દિવાળીને. અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે, દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે અને તેની પાછળ પણ અલગ અલગ જે કથા છે તે જોડાયેલી છે. પરંતુ દીપાવલી સ્પેસિફિકલી હું આ શબ્દનો ઉચ્ચારણ અને અર્થ આપની પાસેથી સમજવા માંગીશ. બહુ સરસ પ્રશ્ન કર્યો આપ બેને કે દીપાવલી, દીપ એટલે દીવો અને મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન જ્યારે એ લંકા ઉપરથી વિજય પ્રાપ્ત કરીને જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ બધા દીવા પ્રગટાવ્યા, દરેકના ઘેર દીવો પ્રગટ્યો. કારણ કે અંધકારનો નાશ થયો, અંધકારનો નાશ થયો એટલે કે એ સમયમાં જે રાવણ સાથે યુદ્ધ થયું, રાવણ અભિમાની હતો અને એ અભિમાનનો નાશ થયો એટલે દીવો પ્રગટ્યો. અંધકારનો નાશ થયો ત્યાં દીવો પ્રગટ્યો, દીવો પ્રગટવાથી અંધકારનો નાશ થાય અને દીવો પ્રગટે. અને દીપોત્સવ આ એક ઉત્સવ એવો છે કે જેનાથી એ દીવો પ્રગટાવવાથી આપણને સમગ્ર જગ્યાએ એ આપણને પ્રકાશ મળે છે. જે તમસોમાં જ્યોતિર્ગમય એક જ વાક્યમાં કહી શકાય કે અંધકારને જે નાશ કરે, અજ્ઞાનરૂપી જે અંધકાર છે તેને નાશ કરે તેને આપણે દીવો અને દીપોત્સવી દીપાવલી કહી શકાય. ચોક્કસ. દિલીપજી, સમયના અભાવના કારણે કાર્યક્રમની અંદર રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રજા લેતા પહેલાં ખૂબ જ સુંદર રીતે આપે દિવાળીનો આ
અવસર છે ને, આ અવસર નિમિત્તે આ અવસરનું મહત્વ, આ વિશેષ પર્વની વિશેષતા જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ને આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, નમસ્કાર. તો દર્શક મિત્રો, દીપાવલીનો આ પર્વ છે ને, આ પર્વ નિમિત્તે ફરી એક વખત આપ સૌ કોઈને દીપાવલીના શુભ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને નવા વર્ષનો પ્રારંભ થવાનો છે, તો ચોક્કસથી નવા વર્ષની સંપૂર્ણ તૈયારીઓ પણ પતી ચૂકી હશે અને નવા વર્ષની જે ઉત્સાહ છે તેનો પણ આખરે અંત આવી જણાશે. તો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શુભ દીપાવલીમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. મને આપશે રજા. નમસ્કાર. નમસ્કાર.